પ્રવીણભાઈ બોલું છું. હું દિવ્યા ના પપ્પા બોલું છું. પણ દિવ્યા કોણ? ઈજ હું હજી નથી ઓળખ. દિવ્યા નહી, દિવ્યા મારી દીકરી છે. બરોબર, દિવ્યા તમારી દીકરી, પણ તમે મને ઓળખો, હું કોણ છું? હું પ્રવીણભાઈ. એમ નહી, ગમે બોલતા હોય પણ મારી દીકરી ના મોબાઈલ માંથી આ નંબર નીકળ્યા છે. તમારી દીકરી ને મારે મોબાઈલ કરવો જરૂર? હું 54 વર્ષ નો, તો તમે છોકરા નો બાપ. એમ નહી, તો તમે ફોન કરો છો દિવ્યા ને? તમે મને જોવો તો ખબર પડે. એમ નહી, એક છોકરી હા હરે વહી ગઈ અને એક છોકરી પૈણવા જેવડી છે અને એક છોકરો નોકરી કરે છે મારો. તો એમ નહીં, તો તમે દિવ્યા કેવડી છે? એમ નહીં, તો તમે દિવ્યા ને ફોન લઈ દીધો છે આ નંબર ઉપર? એ આખો દિવસ વાત કરતી હોય તો મેં હમણાં નંબર જોયા, ફોન લગાવ્યો તો નંબર બોલો દીધો. એમ નહીં, પાછા તમે દિવ્યા ને ફોને લઈ દીધો છે? હું મારી છોકરી નથી લઈ દેતો, બીજા ની છોકરી ક્યાંથી લઈ દો? જો ખોટું ના બોલતા હો ભાઈ, તો ભાઈ છોકરી સાથે મારી પાસે રૂબરૂ આવું, હું તમને એડ્રેસ દઉં, તમારી દીકરી ને લેતા હોય મારી પાસે. તમે મને ખબર પડે કોણ છે આ દિવ્યા કરીને છોકરી, તો મને ખબર પડે. એમ નઈ, તમે હમણાં એમ કહો છો જે થાય કર લ્યો પાછા વળી. હા તો બરોબર છે ને, તમે એમ કહો મારી છોકરી બોલો છો, 55 વર્ષ ના ભાઈ ને તમે આવી વાત કરતા હો તો મગજ ફ્રેશ ના ફરે. તમે કહો હું તમને હમણાં ફોન કરું, મારી દીકરી ને તમે મોબાઈલ લઈ દીધો, આ મોબાઈલ માર્યા સિવાય કોઈ ને હું દેતો. એમને તો એમને તો તમે દિવ્યા ને નંબર શું કામ દીધા તમે? અરે પણ હું તમારે દિવ્યા ને ઓળખતો નથી. તમે પકડાઈ ગયા, હવે ખબર પડી ગઈ એટલે બહાનાબાજી કરો છો? અરે તમે માણસ હું કહું, તમને ખબર નથી પડતી કઈ? તો ખબર પડી એટલે હું પકડાઈ જાઉં તો મને બીક નો હોય કઈ? તો લફડા કર્યો તો મારો ઘર સંસાર કઈ? તમે એક તો ગુનો કરો ને પાછા મને જ ખીજાવો. તમે તમે કોક ને ગુનેગાર કરીને બોલો, એ તમને નથી ખબર પડતી કઈ? તો એમને ગુનેગાર કઈ રીતે કહી હકો? જો ભાઈ આમાં નંબર નીકળ્યા છે, ફોન કરે છે આ નંબર માં લખ્યું છે, તો હું તમને કોઈ પોલીસ કમ્પ્લેન કરું ને સીધી માથા વિટે જ મટે. તમે કબૂલ નથી કરતા? અરે ભાઈ હું કબૂલ ક્યાંથી કરું? મેં વાત જ નોકરી મારે કબૂલ કરવાનું સવાલ હોય? તમે આવડી એવડી વાત કરો છો, વાંક તમારો છે ને પાછા તમે મને શીખા મળ્યો છો? હજી કરવું એ કરો, મેં હજી પાછો દિવ્યાન લઈ દીધો, એ જ તમારું જ હાલો ચાલી રહી. તમારા હાટુભાઈ બેઠા જ બાજુભાઈ કે મારે ઘરે જઈને મારે હાડીને કેવું જો હે કે આ 55 વર્ષની ભાઈ હું લફડા કરે.